મોરબી જિલ્લાના રવાપર ગામે ભાજપના કાર્યક્રમોએ સફાઈ અભિયાન કરી ઉત્તરાયણની ઉજવણી કરી હતી મોરબી યુવા જ્ઞાનોત્સવમાં જ્ઞાનવત્સલ સ્વામીએ મારુ મોરબી સ્વચ્છ મોરબી અભિયાન હેઠળ મોરબીને સ્વચ્છ રાખવાની હાકલ કરી હતી જેની નોંધ લઈને સાંસદ મોહન કુંડારિયાએ મોરબી શહેરને સ્વચ્છ બનાવવાની પહેલ કરી હતી રવાપર ગામે યોજાયેલા આ સફાઈ અભિયાનમાં ભાજપ કાર્યકરો ઉપરાંત શહેરના યુવાનો પ્રબુદ્ધ નાગરિકો ઉદ્યોગપતિઓ અને વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ખાસ કરીને સ્વચ્છ ભારતના પર આદરણીય નરેન્દ્રભાઈ દેશવાસીઓને વિનંતી કરી હતી કે મારું ભારત સ્વચ્છ ભારત બને એ જ રીતે ગુજરાતના મુખ્ય આંદ વિજયભાઈ સ્વચ્છ ગુજરાતની જ્યારે હાકલ કરી ત્યારે એના ભાગરૂપે અને રાજકોટમાં ત્રણ દિવસ લગી યુવાનોનો એક જબરજસ્ત સંમેલન કાર્યક્રમો ચાલી રહ્યો હતો ત્રણ દિવસ જ્ઞાન ઉત્સવ એમાં છેલ્લેથી પૂર્ણાવતીમાં જ્ઞાન ઉત્સવ સ્વામી જ્યારે મોરબીવાસીઓને એક હાકલ કરી હતી કે નરેન્દ્રભાઈની કલ્પનાનું સ્વચ્છ ભારત બને મારું મોરબી પણ સ્વચ્છ બને મારું ગામ રવા પર સ્વચ્છ બને એના માટે તમામ લોકોને એને આહવાન કર્યું હતું લોકોએ સ્વીકાર્યું હતું એના ભાગરૂપે આજે રવા પર ગામ અમે આદર્શ ગામ તરીકે સ્વીકાર્યું છે ત્યારે રવા પરથી આ સ્વચ્છતાનો આરંભ કરવામાં આવેલ છે અને ખાસ કરીને મકરસંક્રાંતિ એટલે દાનનો દિવસ કહેવાય એટલા માટે સૌ લોકો શ્રમદાનમાં જોડાય અને રવા પરના સૌ લતાવાસીઓ અને મોરબીની જનતા પણ આમાં જોડાય મોરબીવાસીઓ એક સ્વચ્છતાની સતત પ્રક્રિયા છે આ પ્રક્રિયા કાયમ ચાલતી રહેવી જોઈએ એના ભાગરૂપે એન્ટી ગ્રેનેટો માર્બોનેટના માધ્યમથી આ શ્રમદાનમાં લોકો જોડાણા છે એના ફેક્ટરીના મજૂરો પણ કામદારો પણ આમાં જોડાણા છે અને આ પ્રક્રિયા સતત ચાલુ રહે અને સ્વચ્છ મોરબી બને એના ભાગરૂપે આજે અમે કામનો શારંભ કરેલ છે